મકર સંક્રાંતિવારની હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું મકર સંક્રાંતિના તહેવાર વિશે જી હા ચૌદ જાન્યુઆરીના રોજ ભાગે મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ઘણી વાર પંદર તારીખના રોજ પણ હોય છે ત્યારે આ વર્ષે મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી ચૌદ તારીખે કે પછી પંદર તારીખે કરવામાં આવશે તે વિશે વિગતે વાત કરીશું આ સાથે જ તેના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ શું છે તે વિશે વિગતે વાત કરીશું હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ તહેવારથી વસંત ઋતુનું આગમન થવા લાગે છે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનરાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ તહેવાર પંદર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે ઘણી જગ્યાઓ પર તેને ખીચડી ઉત્તરાયણ અને લોહડી પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિથી ઋતુ બદલાવા લાગે છે સાથે જ મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું એક ખાસ મહત્વ પણ માનવામાં આવે છે આ દિવસે સૂર્યપૂજા સ્નાન દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે મકરસંક્રાંતિના દિવસે ખરમાસના અંતની સાથે નવા મહિનાની શરૂઆત પણ થાય છે બે હજાર ત્રેવીસ ના રોજ રાત્રે આઠ વાગ્યે તેતાળીસ મિનિટે થશે મકર સંક્રાંતિનો શુભ સમય પંદર જાન્યુઆરીએ સવારે છ ને સુડતાળીસ મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન સાંજે પાંચ વાગ્યે ને ચાલીસ મિનિટે થશે જ્યારે મહાપુણ્યકાળ સવારે સાત વાગ્યે ને પંદર મિનિટથી સવારે નવ વાગ્ય છ મિનિટ સુધી રહેશે ઉદય તિથિ મુજબ આ વખતે મકર સંક્રાંતિ પંદર જાન્યુઆરી બે પુણ્યકાળ અને મહાપુણ્યકાળમાં સ્નાન કરવું અને દાન કરવું શુભ હોય છે આ દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી લોટામાં લાલ ફૂલ અને અક્ષત એટલે કે ચોખા નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું એટલે કે સૂર્યને પાણી ચડાવવું સૂર્યના બીજ મંત્રોનો જાપ કરો શ્રીમદ ભાગવતના એક અધ્યાયનો પાઠ કરો અથવા ગીતાનો પાઠ કરો નવા અનાજ ધાબળા તલ અને ઘીનું દાન કરો ભોજનમાં નવા અનાજની ખીચડી બનાવો ભોજન ભગવાનને અર્પણ કરીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો સાંજના સમયે અન્નનું સેવન નહીં કરો આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણની સાથે તલનું દાન કરવાથી શનિ સાથે જોડાયેલી દરેક પીડામાંથી મુક્તિ મળે છે મકર સંક્રાંતિના તહેવારને કેટલીક જગ્યાઓ પર ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન ઉપવાસ કથા દાન અને ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે કરવામાં આવેલું દાન અક્ષય ફરદાયી હોય છે આ દિવસે શનિદેવ માતે પ્રકાશનું દાન કરવું પણ ખૂબ જ સ્તુભ મનાય છે આ સાથે જ પંજાબ યુપી બિહાર અને તમિલનાડુમાં આ સમય નવા પાકની લણણીનો હોય છે આથી ખેડૂત આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈઓ વહેંચવામાં આવે છે આ સિવાય સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે પૌરાણિક માન્યતાઓ મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ તેમના પુત્ર શનિના ઘરે પણ જાય છે એટલે કે આ તહેવાર પુત્ર અને પિતાના મિલનનો પણ સંકેત આપે છે એક અન્ય કથા મુજબ રાક્ષસો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ એ પૃથ્વીલોક પર રાક્ષસોનો સંહાર કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દાતી દીધા હતા ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિ તહેવાર તરીકે ઉજવવામાં આવવા લાગ્યો સાથે જ આ દિવસે ગોળ સિવાય તલનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે તલનું દાન અને ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કેટલીક જગ્યાએ પતંગ ઉડાવવાની પણ પરંપરા હોય છે મકર સંક્રાંતિનો મકર સંક્રાંતિનો પર્વ શરૂ થશે જે પંદર જાન્યુઆરી સુધી રહેશે આમ આ વર્ષે પંદર જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે આ તહેવારના દિવસે દાન પૂન કરવાનું એક આગવું મહત્વ છે